સુરાપુરા ધામ વતી તમને દિશા બતાવવામાં આવે છે. આમાં જોરાવા કેટલા આવે, હાથ ઊંચો કરો. શરમાતા ને હો, પેટમાં પાપ રાખતા ને. બરોબર. હવે મને એકો જોરાએ હું થાય, જોરાએ હું થશે એકો. જોરાએ દુઃખ જતું રહેશે ખરું, એની ગેરંટી ખરી? કે હું કોઈને ટિપ્પણી નથી કરતો, હું કોઈનો વિરોધ નથી કરતો ભાઈ, પણ આ જગતમાં કોણ એવો માણસ છે કોકની મદદ મફતમાં કરે, એવો છે ખરો કોઈ? બતાવો મને. સત્ય તો બોલી શકો, અમથા કોકનો વારો ના આવવા દેતા ગામમાં. આય તો બોલો, છે કોઈ? તો હું બીજાની હારે હરખામણી નથી કરતો. આમાં ઘણા એવા બેઠા છે, મેં નજર મારી છેલ્લા 15 વર્ષથી જોરાવાનો ધંધો કરે છે, સાચું કે ખોટું? જોરાએ કઈ થતું નથી બે. હા, જે ભુવા ભગત ને હુજે એ કે, પણ કામ તો પરમાત્મા જ કરે છે ને, માણા થોડો કરવાનો હોય. તો મારે તમને એ દિશામાં લઈ જવા છે. આજે અમે જે મહેનત કરીએ છીએ ને, આ રોજ આટલું માણસ આવે છે, આ કોઈ નાની વાત નથી. એવું થાય અને પાછું અમે તમારા જેવું જીવન જીવીએ છીએ, દિવસે હું નોકરી જઉં છું ભાઈ, નોકરી કરીને આયા પછી તમારી હાથે જાગું છું, એટલે હું કઈ સારું કરું છું એવું તમને દર્શાવતો નથી. બાકીનો ટાઈમ હું તમારા બધા માટે, કેમ કે ઈશ્વરે કઈક પ્રેરણા કરી છે, જો મારી જેવાના જાગવાથી કોકનું ભલું થતું હોય તો એમાં મને કઈ વાંધો નથી. પણ જાજુ દુઃખ તો ક્યાંથી આવે ખબર? આપણી ઈચ્છાઓથી આવે. નડતર ઓછું નડે છે, ઈચ્છાઓ વધુ નડે. તમે જોજો, મનની શંકા. તમને એમ થાય પાડોશી ને લીંબુ બગડ્યું હોય ને ફળિયામાં ઘા કર્યું હોય, તમને એમ થાય આપણે નથી બોલતા, દાને અમારી ઉપર કંઈક નાખ્યું. અને પાછું તમને ક્યાં હશે આવું કહેવા વાળા? કહે છે ને, ક્યાંયથી જોરાઈને જાઓ ને અઠવાડિયામાં તમારા ઘર સામે લીંબુ પડ્યું હોય માનજો, પણ એ બગડી જ જતું નાખ્યું. એ તમે કઈ ન જાણતા દે, હું જાણતો હોય. પણ હું તો નકર જાદુ ભણેલો ને અભણ માણસ છું, પણ ચોખ્ખું બોલું છું. માફક આવે એ આવે, નકર હું કોઈને કંકોત્રી લખતો નથી. અને આ કોઈને પાસે કદાચ તમે પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લીધી હોય, કોઈએ તમારી પાસે 5 રૂપિયા માગ્યા હોય, માથું તારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. કેમ કે મેં મારા સ્વયંસેવકને એવા સંસ્કાર નથી આપ્યા ભાઈ, કે આવવા વાળાનું થાય તો તમે મદદ કરી શકતા હોય તો જ સેવામાં અહીં આવજો. અને તમે જો પિકનિક માટે આવ્યા હોય તો ખાઈને રૂમમાં જઈને હુઈ જજો. સમજાય છે કે એક જે માણસ સાચી જીવશે આમાં, અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ. બાકી કામ તો દાદા જ કરે, હું નહીં હોય તો એ રહેશે, અને કોઈ આવવા વાળો સારો હશે તો આનું આ ચાલશે. મારી ઉપર સિક્કા નથી માર્યા કઈ, સમજાય? તો આ જોરાવાનું એમ ને, કે માનું છું હું હોય નડતરે હશે, ભૂતપલિતે હશે, કોઈનો વિરોધ ન કરતો હશે, મેલી વિદ્યા હશે, મોટ ચાટે હશે, હું ના નથી પાડતો. પણ જો આપણું ભજન હોય, માણસ આપણે કહે છે ને કે આ મહિના હાથમાં એટલી તાકાત હોય, બે જણા વાળ જાલીમ પસાડી દેતો હોય. સમજાજો, હું દેશી જ બોલીશ અને ક્યાંય લખેલું નથી બોલતો, જે દાદા ભુજવાડે એ જ બોલું, હું ક્યારેય વાંચીને બોલતો નથી, ભણેલો જાજો શું નહીં. પણ એને અશક્તિ આવે તો એને બાવડું જાલીને દવાખાને લઈ જવો પડે છે ને. કેવી કોક પૂછે તો કે આ તો ભાઈ ઘણ જેવો માણા હતો, અશક્તિ આવી જાય એટલે આ 2 મહિને ખાટલામાં છે. એમ કોકનું ભૂત પલિત મેં પેલી મોટ ચવાટ ક્યારે આવે, કે આપણામાં અશક્તિ આવે. આપણી શક્તિ રહીને આપણો ધર્મ
એ આપણે થી બે ડગલા પાછો હટ્યો હોય તો કોક નું આવે, બાકી હું નથી માનતો કોઈ નું આવે. આ ફરું છું બજારમાં તમારી દુકોડી. હવે ભગવાન ઉપર જો આપણને પરમાત્મા ઉપર ભરોસો હોય ને, અને કર્મ કરવું જરૂરી છે, ક્યારે એ અપેક્ષા લઈને આ ના આવતા કે હવે દાદા એ જોરાવા જઈને કાલ પૈસા ના દરવાડા થાય તો હું ટિફિન લઈને નોકરી ના જતો હોય. પણ અહીંથી એ શીખવાડવામાં આવે છે કે સાચા રસે નીતિ ધર્મે હાલો. બીજું મારે તમને ઉદાહરણ એ આપવું છે કે કદાચ હોટલમાંથી, કદાચ ક્યાંક રેસ્ટોરન્ટમાંથી તમે કદાચ 1000 રૂપિયાની ડીશ લાયા હોય અને જમવામાં એ કદાચ 2 પાર્સલ બચી ગયા હોય, પણ જો બીજા દિવસે દુર્ગંધ આવતી હોય તો એ તમે કે તમારા બાળકોને ખાવાનું આપો છો? સત્ય બોલજો. બીજા મોઢામાં મગ ભર્યા હા બાજુ, હા કે ના તો બોલો. ના આપતા ને કેમ? કે એ દુર્ગંધ મારે છે, એ ખાવા લાયક નથી રહ્યું. તો ક્યારે તમારી પ્રજાને, તમારા દીકરી દીકરાને એવી સંપત્તિ વારસામાં ના આપતા કે જે અનિતિથી ભેગી કરી છે, એ નહીં પચે, એ ક્યારેય ન પચવાની. સમજાય છે? પછી આપણે કહેવી ગમે જે તે સમયે આ હતું, નતર એમ આમ છે. પણ તું આગળ વિચાર લે કે ત્યાં કંઈક આવું જ કરીને આવું ભેગું કર્યું હતું ને એ જતું રહ્યું છે. ઘણા જોવું આપણે હવે થોડી રમત દેવા, કારણ કે હું તો ઘણા માણસ છું અને આપણે કોઈ મારે તમારે બધાને વચ્ચે જ જીવવાનું. ગમે એવો વેળા આવે ને, ઠાકર ગમે આ બેહાડે, મારે તમારે બધાને વચ્ચે જ જીવવું છે. આ જે હવારનું હોય છે બધાને ખબર હતી, હું તો આપનો આખો દિવસ સાથ બેઠો હતો. ક્યાં હતો? હવારના હોય એ જોયો હોય કહો, નકર બહાર તમારું જે થાય હું રૂમમાં એસી ચાલુ કરીને ના બેજો. પણ તમે આવવા વાળા દાદાના મહેમાન છો અને આપણા આંગણે મહેમાન આવ્યો હોય તો જેટલી આપણે એની માવજત કરીએ છીએ ને એવી અમે તમારી કરવાની કોશિશ કરીએ. તા તો આમ આમ લથડિયા ખાતો હોય, પેલા આજનોજી આવ્યો તારો મૂક્યું હોત ભલા પણ પાછા એના હગા વાળા હોય એ આપણને કે આ તો આને ભૂલ રેડી લાયા છે, છેલ્લી વાર છે ને અમારા હાચવાનો આયા. એ કહેવાનો એ ઉદ્દેશ. અને બીજું કે કહેવું તો નતો પણ બોલે ખોટું લાગે બેનો, ઘણા બેનો રહ્યા ને આ પંચાયત વાળા હું જોઉં એ નીકળ્યા તો અહીંથી ચોકી કરતા લાલિયાના પપ્પા અંદર જ્યાં ત્યાં હતા લગીને ધ્યાન રાખ્યું હોત તો એ દારૂ એ સડ્યો જ ના હોય. સત્ય બોલ્યો ને, એમ કડવું લાગશે પણ મારી પાસે આવું જ છે કે આપણે હોય એ ચિંતા દાદાને આપી દો. અહીંયા ના બાબુ આ ઉપર ટીંગાઈ જાય અહીંયા આપણે, એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું. જે કઈ આપણું દુઃખ દારિદ્ર છે ટૂંક સમયની અંદર 10-15 દિવસમાં હમણાં પાટોત્સવ પત્યો છે એટલે થોડી વ્યવસ્થા થઈ જાય, અને જો દાદાની રજા બને તો કદાચ જે કંઈ અમારેથી થશે એ બધાને ઉત્તર અપાય, બધાને પ્રશ્નના જવાબ મળે એવી કંઈક ગોઠવણી અમે કરશું. પણ ભાઈ આઈને એવું ના કહેતા, તેમ તેથી કીધું 10 દાડા આ એમ કોઈની ફી લઈ લીધી ને યાડવા દો. સમજાય? એટલે વાત હતી ભારતના નાગરિકની. તો આપણે આ ધરતી ઉપર જન્મ લીધો એ, અને આપણે તમે બધા હું કેમ રાતે શાંતિ હોઈએ કે ખબર કે સીમાડા ઉપર આપણી જે આર્મી છે, આપણી મિલિટરી છે, કોઈ પણ બટાલિયન છે, એ રાત દાડો જાગે છે તારે સીમાડાની અંદર દૂષણો નથી આવતા. સમજાય? અને આ કેમ કહું છું કે બધા વીરલાઓ છે અને આ વીર છે એટલે એને યાદ કરે, કોઈ હારું લગાડવા નથી કરતો. પણ એ તો સીમાડા ઉપર નજર રાખીને બેઠા છે અને આપણી હાથો જરૂર પડે તો પ્રાણની આહુતિ આપી દે છે. પણ અંદરની વ્યવસ્થા ના બગડે, કોઈ આપણા ઘરે ચોરી ના કરી જાય, કોઈ બેન દીકરીને રંજાડે નહીં, એટલે ઘણી વ્યવસ્થા બોલી સીએસઆરપી હાથે બધી આપણી સેવા માટે લગાડી છે ને, લગાડી હે કે આપણે
તેમને ઋણી છે કે રાત દાડો એ જાગે તારે આપણે શાંતિથી ઋણીએ કહીશું. સમજાય? એટલે આપણે બધા જે રહ્યા ને એ એક સૈનિક જ છે, અને કઈ સેવા ના કરીએ કહો તો મેં કીધું એમ કોઈને ના નડો એટલે આપણું સૈનિક પણ હું આવી ગયું. સમજાણો? કેટલા ને સમજાણો? હવે છતાંય કોઈને બહુ દુઃખ હોય તો આપણે જોઈશું કેટલા જોર આવવાનો કહો. સરસ. હવે કોઈ આવતા ને હો બાપુને મળવાનું એમ હા એમ પાકું જ કિલ્લો હું એટલે માથા જ દુખાવાની. હવે હમણાં વ્યવસ્થા ના પકડે, થોડું બધી કામે ચાલુ છે, કારણ કે ગરમીનો ટાઈમ છે એટલે પાણીની અમારી વ્યવસ્થા કરવી પડે, એટલે બધું ધ્યાનમાં લઈને બધી બાજુ કામ ચાલુ છે, પણ ટૂંક સમયમાં તમારા પ્રશ્નનો ઉત્તર મળે એવી કંઈક વ્યવસ્થાની જોગવાઈ અમે કરશું. પણ એક નક્કી કરી રાખજો કે કોઈ પણ સ્વયંસેવક કે અહીં આવવા વાળાના કોઈને પર્સનલ રિલેશન ન બનાવવાના. કેમ? કે હું કોઈનો મારા બાપને નથી રાખતો, હું કોઈનું રાખવાનો નથી. અહીં બધા હરખા. સમજાય? આ પછી આઈને એવું ના કહેતા ફલાણો માણા હતો ને એને કીધું તું અમને નંબર લેવડાવી દે, 2000 લઈ જ્યો હજુ આવ્યો નહીં. એ તમારી જવાબદારી. કોઈ જાતનું કોઈની પાસે 5 રૂપિયા માગવામાં નથી આવતા. બીજું કે હું ગર્વથી કહું છું કે મારા ઠાકરે કશું દીવો કરવા તેલ નહોતું તો એ લાંબો હાથ ન કરવા દીધો. એટલે જીવનમાં ક્યારે કોઈ પણ આ દાદાના નામ નિમિત્તે ફંડ ફાળો માગવા આવે તો એ અમારા માણસો નહીં હોય, ત્યારે આપતા નહીં હોય. આ ઘણા નીકળી પડ્યા છે અત્યારે. તમને એમ થાય કે દાદા ને આપણે માનવી છે 2 કિલો ઘઉં આપો, એ અમે કોઈ નહીં ભાઈ, લોહી રેડી દેવા વાળા છે, માગવા વાળા નથી બધા. સમજાય? એટલે ફરીથી સમય મળશે તો ફરીથી આ રીતે જે કઈ દાદા હુજવાડ છે, મેં પેલા કીધું જાજુ ભણેલો નથી પણ પરમાત્માના માધ્યમથી, કારણ કે નકર અત્યારે આ માયક છે હારા હારા વિખળાઈ જાય. સમજાય ને? અને આ તો વગેરે વાંચે બોલવાનું છે, પણ જેની અસીમ કૃપા છે, જેના દયાથી, જેને હું હૃદયના ભાવથી માનું છું.